बनासकांठा जिल्लामां दशामाना व्रतनुं अनेरुं महत्व छे। जो कि आ वखते कोरोना महामारीना लीधे तमाम धार्मिक उनाळा बंद राखवा सरकार द्वारा हुकम करवामां आव्यो छे। जो कि दशामाना व्रत आजे पूरा थता सवारे मूर्ति विसर्जन करवानी होय दानेरा शहेरमां एकमात्र पवित्र तळाव मामा बाबजीना मंदिर पासे आवेलुं छे। आ वर्षे वरसाद न थवाथी तळावमां पाणी पण नહીવત પ્રમાણમાં છે। જો કે દાનેરા નગરપાલિકા દ્વારા તળાવની સફાઈ કરાવી લોકોની ભીડ વધુ ન થાય તેનું આગોતરું આયોજન કર્યું છે। સાથે મંદિરમાં આવતા ભક્તો સેનેટાઇઝરનો ઉપયોગ કરે તે માટે મંદિરના મુખ્ય દરવાજા ઉપર ધાનેરા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓટોમેટિક સેનેટાઇઝ મશીન લગાવવામાં આવ્યું છે। સાથે મૂર્તિ સાથે માત્ર બે વ્યક્તિઓને આવવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે। કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે નગરપાલિકાના કર્મચારીઓની ટીમ બનાવી લોકોની ભીડ ન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ધાનેરા નગરપાલિકા પ્રમુખ યુસુફ ખાન બેલીમ, શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ કાર્યકરો તેમજ નગરપાલિકાના સદસ્યો હાજર રહી મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અહીંયા આગળ મામા બાપજીના મંદિરે સવારે અમે આવીને જોયું કે આપણા દશામાનું વ્રત ચાલુ છે અને એક બાજુ કોરોના પણ છે, પરંતુ લોકોની લાગણી હોય છે કે દશામાના વ્રત વર્ષોથી કરતા હોય તો એમને ઘરે બેની પણ કરવા પડે, અને અહીંયા આગળ મૂર્તિ પણ એ લોકો પધરાવવા માટે અહીંયા આવશે તો એના માટે નગરપાલિકા દ્વારા લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે એના માટે કર્મચારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહેશે એ પણ વ્યવસ્થા કરી છે। બીજી વાત, અમને અહીંયા આગળ એક બીજી ધ્યાનમાં આવી કે આ મંદિરની અંદર લોકો શ્રાવણ માસનો હિસાબે દર્શન કરવા માટે પણ અંદર અવરનવર જાય છે, ત્યારે અહીંયા એક સેનિટાઇઝ મશીન પણ કોંગ્રેસ સમિતિ દ્વારા એક મશીન પણ આજે લગાવવામાં આવ્યું છે। એનો ધાનેરાના તમામ ધર્મ પ્રેમી જનતા અહીંયા આગળ દર્શન કરવા મામા બાપજી આવે તો સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને પછી જ મંદિરની અંદર પ્રવેશ થાય એવી દરેકને અમારી નમ્ર વિનંતી છે।